हरियाणी क्रांति न सर्जक भूमि पुत्र भ्राता कृषि ज्ञान विज्ञान व्यवस्था संशोधन समझावे पाक पशु सिंचाई संरक्षण कृषि ज्ञान दाता सर्जन गुजरात खुशी नु करवा अलख जगावे अन्न सहस्त्र गणु उपजावे सौना सुखदाता सुप्रभात अन्नदाता कार्यक्रम में आप सब खेडूत मित्रों नु स्वागत छे। मित्रों आपड़ा प्राचीन कृषि व्यवसाय ने વધુ ફળદાયી બનાવવાના આશય સાથે કાર્યક્રમની શરૂઆત કરીએ આજના મુખ્ય અંશોથી। ખેડૂત મિત્રો, કૃષિ વ્યવસાય સાથે ગુજરાતમાં પશુપાલન વ્યવસાય પણ જોડાયેલો છે। નફાકારક પશુપાલન વ્યવસાય માટે પાંચ બાબતો પર ખૂબ ભાર મૂકવામાં આવે છે। તો ખેડૂત મિત્રો, આજે આપણે નફાકારક પશુપાલન માટે પશુ વૈજ્ઞાન દ્વારા ભાર મૂકવામાં આવતી પાંચ બાબતો વિશે માહિતી મેળવીશું। પશુપાલક મિત્રો, આજના આ યુગમાં કોઈ પણ વ્યવસાય કરીએ તો એ વ્યવસાય સફળતાના શિરે પહોંચે એવા પ્રયત્ન કરવા જોઈએ। આવું જ પશુપાલન વ્યવસાયમાં આપણે સફળતા મેળવી હોય તો નફાકારક પશુપાલન થાય તો આપણે સફળતા મળે। તો નફાકારક પશુપાલન એટલે કે આપણે જે પણ પશુપાલનનો વ્યવસાય કરીએ એની અંદર અમુક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો આપણે સફળતા મળે। આજે હું આ નફાકારક પશુપાલનના જે પાંચ મુખ્ય આધારસ્તંભ છે એમાંના બે આધારસ્તંભ વિશે તમને વાત કરીશ। એ બે આધારસ્તંભની વાત કરીએ તો પહેલો આધારસ્તંભ છે પશુની તંદુરસ્તી, એટલે કે પશુ રોગમુક્ત રહેવું જોઈએ। રોગમુક્ત પશુ જ વધારેમાં વધારે દૂધ ઉત્પાદન આપે, એટલે પશુને રોગમુક્ત રાખવા માટે પશુઓમાં રસીકરણ કરવું જોઈએ। સામાન્ય રીતે આપણા વિસ્તારમાં ખરવા મવાસો, ગળસૂંઢો અને બ્રુસોલેસિસ જે ચેપી ગર્ભપાત આ ત્રણ રોગ થાય છે, આ રોગની રસી મૂકવામાં આવે તો પશુઓને આ જીવલેણ રોગ થતા નથી। ખરવા મવાસાનો રોગ છે એ સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં જોવા મળે, એટલે શિયાળાની ઋતુ પહેલાં આ રોગની રસી મૂકવામાં આવે તો આ રોગથી એક વર્ષ માટે એ પશુ મુક્ત રહે છે। આવો જ બીજો રોગ છે ગળસૂંઢો। આ ગળસૂંઢાનો રોગ પશુઓને ચોમાસાની ઋતુ દરમિયાન જોવા મળે અને આ રોગ લાગુ પડે તો પશુઓનું મૃત્યુ થાય છે, એટલે આ રોગથી બચાવવું હોય તો ચોમાસાની શરૂઆત પહેલાં પશુઓને જો આ રોગની રસી મૂકવામાં આવે તો પશુઓને એક વર્ષ સુધી આ રોગ થતો નથી। ત્રીજો અત્યારે જે બહુ જ અગત્યનો રોગ છે એ બ્રુસોલોસિસ, એટલે કે ચેપી ગર્ભપાત છે। વારંવાર પશુ તરવાઈ જતું હોય, પશુને એબોર્શન થઈ જતું હોય, એવા માદા પશુઓમાં જો ચેપી ગર્ભપાતનું રસી મૂકવામાં આવે તો એવા પશુઓને ચેપી ગર્ભપાતનો રોગ થતો નથી। પરંતુ આ રસી છે એ 9 મહિનાની આસપાસની માદા ખડેલી કે હોડકી હોય એને જીવનમાં એક જ વખત આપવાનું છે। એક વખત રસી આપવાથી એ માદા પશુને એના જીવનકાળ દરમિયાન ચેપી ગર્ભપાતનો રોગ થતો નથી। એટલે જો આવી કાળજી રાખવામાં આવે તો પશુ તંદુરસ્ત રહે છે, પશુને કોઈ રોગ નહીં થાય અને બીજા કોઈ પણ રોગથી બચાવવું હોય તો જ્યારે ખડેલી કે હોડકી વાછરડી કે પાડી હોય જન્મે ત્યારે અડધા જ કલાકમાં ખીરું પીવડાવીએ તો એનામાં રોગ પ્રતિકારક શક્તિનો સારો એવો ફાયદો ભવિષ્યમાં જોવા મળે છે। આવો જ બીજો એક પરિબળ છે જે નફાકારક પશુપાલન માટે, એ ચાપ કટરનો ઉપયોગ, એટલે કે ઘાસચારાના ટુકડા કરી અને પશુઓને નીરવાનું। સામાન્ય રીતે આપણે બાજરી, જુવાર, મકાઈ એ આખે આખી નીરણ છે એને ગમાણમાં નાખીએ, પાંદડા અને કૂણો જે ભાગ હોય એ પશુને ભાવતો હોય એટલે પશુ ખાઈ જાય અને રાડા છે બીજા દિવસે ઉકરડામાં જાય, એટલે 30% જેટલો ઘાસચારાનો બગાડ થાય। આની જગ્યાએ જો ઘાસચારાના ટુકડા કરીને ચાપ કટરના મદદથી નાના નાના ટુકડા કરીને પશુને ખવડાવવામાં આવે તો 30% જેટલો
ઘાસચારાનો બગાડ નથી થતો અને લીલાચારા જોડે સૂકોચારો આપણે મિક્સ કરી શકીએ. સૂકાચારાના પણ ટુકડા કરવાના અને લીલાચારાના પણ ટુકડા કરવાના, મિક્સ કરીને બે ખવડાવવામાં આવે તો અમુક પશુઓમાં સૂકોચારો ન ખાતા હોય એવા પ્રશ્નો હોય એ પ્રશ્ન પણ હલ થઈ જાય. એટલે લીલોચારો અને સૂકોચારો જો ચાપકટાના ટુકડાની ચાપકટાના મદદથી ટુકડા કરીને ખવડાવવામાં આવે તો 30% જેટલો જે ઘાસચારાનો બગાડ થતો એ સીધે સીધો આપણે ફાયદો થાય. બીજા નંબરમાં કે જે સૂકોચારો પશુઓ ન ખાતા હોય એ પણ લીલાચારા જોડે સૂકોચારો સારા પ્રમાણમાં ખાય, એટલે સરવાળે પશુને સપ્રમાણ જે આપણે લીલોચારો સૂકોચારો આપવાનો હોય આપી શકીએ. એટલે રાજદાણ કે કપાસિયા ખોળ પોષક તત્વો પૂરા કરવા માટે ઓછા પ્રમાણમાં આપીએ તો પણ ચાલે. એટલે પશુપાલક મિત્રો, એક ચાપકટરનો ઉપયોગ તમારા વ્યવસાયમાં કરવો અને પશુની તંદુરસ્તી સારી રહે એ માટેના જે પણ વૈજ્ઞાનિકો કે તજજ્ઞો ઉપાયો સૂચવે એનો અમલ કરી અને સમયાંતરે જે સમયે જે રસી મુકાવવાની હોય એ રસી મુકાવીએ તો પશુની તંદુરસ્તી સારી રહેશે. ચાપકટરનો ઉપયોગ કરશો તો ઘાસચારાનો બગાડ અટકશે. મિત્રો, અહીં સમય થયો છે એક નાનકડા વિરામનો. જોઈએ વિરામ બાદ શું છે આપના માટે ખાસ. અપેક્ષાઓ પર ખરા ના ઉતરો તો વિકલ્પ નજર આવે, અપેક્ષાઓથી આગળ વધીએ તો પસંદગી સરળ બને. આપણું ગુજરાત કાલે પણ હતું, આજે પણ છે. ગુજરાતીઓના દિલની પસંદ દરરોજ સાંજે 6:56 કલાકે. વિરામ બાદ અન્નદાતા કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. હવે આગળ વધીએ અને જોઈએ કાર્યક્રમનો આગળનો ભાગ. પશુઓમાં ડીવોર્મિંગ એટલે કે કૃમિનાશક દવાનો ડોઝ પીવડાવવો જોઈએ. સામાન્ય રીતે પશુપાલક મિત્રો આ દવા પીવડાવતા નથી રૂટીનમાં, તો કૃમિનાશક દવા એટલે કે જે તળાવ અથવા નદી કાંઠે રહેતા હોય પશુમાં કૃમિનો વધારે પ્રશ્ન જોવા મળે, એ સિવાય બીજા પશુઓમાં પણ જોવા મળે છે. આપણે જે પણ નિરણ કે ખોરાક કરીએ એ જો પશુના શરીરમાં કૃમિ હોય તો પશુના કૃમિ એ ખાઈ જાય અને પશુને જોઈતા પોષક તત્વો એના શરીર માટે મળતા નથી. ચોમાસાની ઋતુ પહેલાં દરેક પશુને એક કૃમિનાશક દવા દેવામાં આવે ડોઝ, અને ચોમાસું પૂરું થઈ ગયું એટલે કે દિવાળીની આજુબાજુ બીજો કૃમિનાશક દવાનો ડોઝ આપવામાં આવે તો એવા પશુઓને આખું વર્ષ એના શરીરમાં કૃમિનો વિકાસ થતો નથી. આ બહુ જ સસ્તી દવા હોય અને દરેક પશુને જો ખવડાવવામાં આવે ચોમાસાની ઋતુ પહેલાં અને ચોમાસાની ઋતુ પૂરી થઈ જાય ત્યારે અથવા તો દિવાળીની આજુબાજુ, તો એ પશુના શરીરમાં કૃમિનો વિકાસ થતો નથી. અને સરવાળે જે પણ આપણે નિરણ પશુને ખવડાવીએ એ પશુના શરીર માટે વપરાશે. એટલે દરેક પશુપાલક મિત્રને વિનંતી છે કે કૃમિનાશક દવા એટલે કે ડીવોર્મિંગ તમારા પશુઓને કરાવો એવો આગ્રહ રાખવો. હવે બીજું પરિબળ વાત કરીએ તો કેસ્ટ્રેશન એટલે કે નસબંધી અથવા તો ખસી કરવી. સામાન્ય રીતે પશુપાલક મિત્રો ગામડાઓમાં ઘણા ધણખૂટ અને પાડાઓ છે જે પશુઓ ફેળવવામાં વાપરવા જેવા હોતા નથી. પશુઓ સારી જાતનું હોય પરંતુ એને સારી જાતના ધણખૂટ જોડે ફેળવવામાં ન આવે તો પશુઓમાં વધારેમાં વધારે દૂધ ઉત્પાદન મળતું નથી. એટલે જે નબળા રખડતા સાંઢ છે એવા સાંઢને ખસી કરી નાખીએ તો કોઈ પણ ગાય જોડે ફેળવવાની શક્યતા રહેતી નથી. એટલે કેસ્ટ્રેશન કહેવાય એને વૈજ્ઞાનિક ભાષામાં. ગામડાઓની અંદર જોવા મળતા ધણખૂટ જે છે એ સારી જાતના હોય તેનો અવશ્ય વપરાશ કરવો જોઈએ, પણ જે રખડતા સાંઢ છે એનાથી ગાયનું ફળે નહીં એની કાળજી આપણે રાખી શકતા નથી. એટલે જો આને ખસી કરી દેવામાં આવે તો આવા સાંઢનો ઉપયોગ થતો નથી. ત્રીજું જ આવું પરિબળ છે કૃત્રિમ વિદ્ધાન. સારી જાતના ધણખૂટ કે પાડા ગામડાઓમાં ન હોય અને સિદ્ધ થયેલા ધણખૂટ કે પાડાઓ ન મળતા હોય તો રાજ્ય સરકાર જે કૃત્રિમ વિદ્ધાનનો ઉપયોગ કરવાનું કહે છે દરેક પશુને કૃત્રિમ વિદ્ધાનના ઉપયોગથી ફેળવા જોઈએ. કૃત્રિમ વિદ્ધાનમાં જે પણ વીર્ય અથવા તો જે પણ સાંઢ કે પાડાનો ડોઝ બનાવવામાં આવે છે સિદ્ધ થયેલા હોય છે એની માતાનું દૂધ ઉત્પાદન સારું હોય છે એ સાંઢમાં કે પાડામાં કોઈ પણ જાતના એવા રોગચાળા થયેલા હોતા નથી કે જે પશુમાં કરવામાં આવે એમાં પણ આ રોગચાળો
ફેલાય એટલે પશુપાલક મિત્રો સારી જાતના સાંઢ કે સારી જાતના પાડા હોય તેનો અવશ્ય ઉપયોગ કરો. આવું ના હોય અને સિદ્ધ થયેલા સાંઢ પાડા ન હોય તો કૃત્રિમ બીજદાનનો ઉપયોગ કરી પશુમાંથી વધારેમાં વધારે દૂધ ઉત્પાદન મેળવવાનો પ્રયત્ન કરો. એટલે જે પાંચ આધારસ્તંભ છે એમાં કૃત્રિમ બીજદાન, રખડતા ધણખૂટ કે જે છે એનું ખસી કરાવવું, ચાપ કટરનો ઉપયોગ કરવો પશુની તંદુરસ્તી માટે રસીકરણ અને પશુની તંદુરસ્તી સારી રહે એના ઉપાયો કરવા, અને કૃમિનાશક દવાનો ડોઝ પીવડાવો. આવું કરવાથી તમારા પશુપાલન વ્યવસાયમાં નફાનું પ્રમાણ વધશે. આજકાલ દરેક પશુપાલક મિત્રોને આવું અને આચળના રોગ વિશે જાણકારી હોય એ ખૂબ જ જરૂરી છે, કેમ કે અત્યારે આચળ અને આવના રોગ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. મુખ્યત્વે આવ અને આચળનો રોગ એ માવજતમાં ઉણપ અથવા તો ખામી હોય તો વધારે જોવા મળે. એટલે આજે આવ અને આચળના રોગ ન થાય એના માટે માવજતમાં શું કાળજી રાખવી એની ચર્ચા કરીએ. પશુપાલક મિત્રો, આપણે જ્યારે પશુઓને દોવાણ કરીએ ત્યારે દોતા પહેલાં દરેક ગાય કે ભેંસના આવ અને આચળને સ્વચ્છ ચોખ્ખા પાણીથી અને શક્ય હોય તો 9 સેકા ગરમ પાણીથી સાફ કરવા જોઈએ. અને જો આ પાણીની અંદર બજારમાં મળતો પોટેશિયમ પરમેંગેનેટની 1 ચપટી ડોલમાં નાખવામાં આવે તો એ પાણી છે એ જાંબલી કલરનું થઈ જાય, અને આ પાણીથી જો આવ અને આચળને ધોવામાં આવે તો ઘણા ખરા રોગમાં રાહત મળે છે. બીજું છે, જ્યારે દોવાણ ચાલુ કરીએ, પશુઓમાં દોવાણ ચાલુ કરીએ અને પશુ પારહો મૂકે પછી 5 થી 7 મિનિટમાં પશુઓને દોઈ લેવું જોઈએ. દોવાણમાં વધારે સમય ન લાગવો જોઈએ. કોઈ ફોન આવે, આજુબાજુના પાડોશી મળે તો ઊભું નહીં રહેવાનું, દોવાણ ચાલુ જ રાખવાનું. દોવાણ પૂર્ણ થયા પછી જ એમની જોડે વાત કરવાની. બીજા નંબરમાં, દોવાણ થઈ ગયા પછી પશુઓના આચળ હોય એના છિદ્રો ખુલ્લા હોય, અને તમે જોયું હશે કે દોવાણ પછી પશુ તૈયારીમાં નીચે બેસી જાય, નીચે છાણ અને પેશાબવાળી જગ્યા હોય એમાં જીવાણુ હોય, અને આ જીવાણુ છિદ્ર ખુલ્લા રહેવાથી પશુના શરીરમાં પ્રવેશ કરે ને પછી આવ કે આચળનો રોગ કરે. એટલે દોવાણ પછી 1 મિનિટ અથવા તો 1.5 મિનિટ સુધી જે પોટેશિયમ પરમેંગેનેટવાળું પાણી છે એમાં આચળને બોળી રાખવામાં આવે તો એ જંતુરહિત થઈ જાય, અને જો ત્યાંથી જંતુ પ્રવેશ કરવાની કોશિશ કરે તો એ જંતુનો નાશ કરે ને અંદર પ્રવેશવા દેતા નથી. એટલે દોવાણ પહેલાં પણ પોટેશિયમ પરમેંગેનેટના પાણીથી ધોવાના આવને આચળ, અને દોવાણ પૂરું થયા પછી એ જ પાણીમાં પશુના આચળ 1.5 થી 1 મિનિટ ડૂબાડી રાખીએ તો આવને આચળના જે રોગ થાય છે એમાં સારો એવો રાહત મળે. હવે દોવાણની એક આપણી જે ટેવ છે, મોટા ભાગે બહેનો કે ભાઈઓ ગાય કે ભેંસને અંગૂઠાથી દબાવીને દોવે છે. આવું કરવાથી એકને એક જગ્યાએ દબાણ થાય અને ત્યાં ધીમે ધીમે ગાંઠ થાય, અને એ ગાંઠ જો મોટી થાય તો અંદરના ભાગમાંથી પરવું કે લોહી જેવું આવે અને છેવટે આવ અને આચળને નુકસાન કરે. એટલે મુઠ્ઠી વાળીને દોવામાં આવે તો આ પ્રકારનું ત્યાં દબાણ નથી થતું અને આવ કે આચળમાં ગાંઠ થવાની શક્યતા રહેતી નથી. જો તમે અંગૂઠાથી દબાવીને દોશો તો એ એકને એક જગ્યાએ દબાણ થવાથી ત્યાં ગાંઠ થશે અને પછી આવ કે આચળનો રોગ થશે. એટલે મુઠ્ઠી વાળીને દોવાની મારી પશુપાલક મિત્રોને સલાહ છે. બીજા નંબરમાં, કે જે પશુઓમાં વધારે દૂધ ઉત્પાદન હોય, 15 લિટર 20 લિટર એવા પશુઓને દિવસમાં 3 વખત 8-8 કલાકના અંતરે દોવા જોઈએ, અને જેની અંદર 10 લિટર કરતાં ઓછું દૂધ હોય અથવા 10 લિટરની આજુબાજુ દૂધ હોય એવા પશુઓને 12 કલાકના સમયાંતરે 2 વખત દિવસમાં દોવા જોઈએ. દોવાણનો સમય પણ ફિક્સ જ રાખવો જોઈએ, 12 કલાકના અંતરે જ હોવું જોઈએ 2 વખત દોઈએ તો, અને 3 વખત દોઈએ તો 8 કલાકના અંતરે દોવું જોઈએ. આવું કરવાથી દૂધ ઉત્પાદન પણ વધારે મળશે અને પશુઓમાં આવ અને આચળમાં દૂધ ના રહે અને આપણે જેટલું પણ દૂધ હોય એટલું લઈ લઈએ તો પશુઓમાં આવ અને આચળના રોગ ઓછા જોવા મળશે. મિત્રો, અહીં લઈશું વધુ એક વિરામ. વિરામ બાદ પણ તમારા માટે છે કંઈક ખાસ. જોવા માટે બન્યા રહો અમારી સાથે. કોરોના સામે ગુજરાતનું મોટું અભિયાન, ગુજરાતના યુવાનોને આગળ આવવા અપીલ. 18 વર્ષથી ઉપરના તમામ લોકો રસી લે. કોરોના સામે રસી જ છે રામબાણ.
कोरोना सामेरी लड़ाई में न्यूज 18 गुजराती नी गुजरात में अपील, हूँ पण रसी लईश। विराम बाद फरी आपनु स्वागत छे अने हवे जोईशु कार्यक्रम में शू छे आपना माटे खास। આપણા રાજ્યમાં ઘણા ખેડૂતો ઊંચી કિંમતની ગાયો તથા ભેંસો ખરીદી તેનું પાલન કરવા માટે સમર્થ હોતા નથી, તેમજ જે ભરવાડ લોકો છે તે પરંપરાગત રીતે બકરા અને ઘેટાઓનું પાલન કરતા હોય છે। જો આ વ્યવસાયમાં પૂરતી કાળજી રાખવામાં આવે તો આ વ્યવસાયમાંથી પણ સારો નફો મેળવી શકાય છે। તેમાં ઘેટા બકરાઓના આહાર ઉપરાંત તેના સ્વાસ્થ્યની પણ પૂરતી કાળજી રાખવી જોઈએ, જે માટે આપણે ઘેટા બકરાઓને તેમાં આવતા વિવિધ રોગો સામે રક્ષણ મળી રહે તે માટે તેને વિવિધ રોગોની રસી પણ સમયસર આપવી જોઈએ, જેથી તેની તંદુરસ્તી સારી રહેવાથી આપણે આ વ્યવસાયમાંથી સારું ઉત્પાદન મેળવી આપણા આ વ્યવસાયને સફળ બનાવી શકીએ। તો મિત્રો, ઘેટા બકરામાં કયા સમયે કયા રોગ સામેની રસી આપવી તે બાબત પર આપને માહિતી મળી રહે તે માટે રજૂ કરીએ છીએ આ પ્રસ્તુતિ। પશુપાલક ભાઈઓ, ઘેટા બકરામાં ઘણા પ્રકારના રોગો આવે છે તે બાબતે વિગતવાર ચર્ચા કરીએ તો સૌપ્રથમ તેમાં આવતા માતાના રોગ વિશે જોઈએ। તો માતાના રોગથી પીડિત ઘેટા બકરામાં શરીરના જે ભાગ પર ઊન કે વાળ ન હોય તેવા ભાગો પર ફોડલા કે ચાઠા પડી જાય છે, તેને ન્યુમોનિયાનો રોગ થઈ જાય છે અથવા વધુ પડતો તાવ આવે છે। ઘેટા બકરા નબળા પડી જાય છે અને અંતે તેનું મૃત્યુ થાય છે। સંપર્ક તથા દૂષિત ખોરાકથી ફેલાતો આ રોગ જોતજોતામાં સમગ્ર ટોળામાં ફેલાઈ જાય છે। આ એક વિષાણુજન્ય રોગ છે। તાણનો રોગ। તાણના રોગમાં ખાસ કરીને ઘેટાના બચ્ચાઓને અચાનક પાતળા ઝાડા થઈ જાય છે, તેમજ પશુ માથાને પાછળની બાજુએ ખેંચતા તે પાછળના પગ બાજુએ ઢળી પડે છે, તેમજ પેટ ઉપર વારંવાર પગ મારે છે અને બેભાન થઈને ઢળી પડે છે અને જોતજોતામાં પશુનું મૃત્યુ થઈ જાય છે। આ રોગ ક્લોસ્ટ્રિડિયમ વેલ્ચાઈ નામના જીવાણુથી થાય છે। દૂષિત પાણી તથા ચર્યણ વડે આ રોગ ફેલાય છે, તેમજ વધારે પ્રોટીનયુક્ત દાણ આપવાથી પણ આ રોગ થવાની શક્યતા રહે છે। ખરવા મોવાસાનો રોગ। આ રોગ સામાન્ય રીતે મોટા પશુઓમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે, પરંતુ જ્યારે આ રોગ ઘેટા બકરામાં આવે છે ત્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાની પહોંચાડે છે। આ પણ એક વિષાણુજન્ય રોગ છે। ધીમે ધીમે ટોળાના બધા પશુઓ આ રોગનો ભોગ બને છે અને લંગડા થઈ જાય છે। ઘેટા બકરાના મોઢામાં ચાંદા પડવાથી તે ચરવાનું બંધ કરી દે છે, તેમજ મોઢામાંથી લાળ તેમજ ફીણ નીકળવા લાગે છે। આ રોગમાં વધુ પડતો તાવ આવવો, ન લાગવી, તેમજ દૂધ દેતા ઘેટા બકરા દૂધ દેવાનું બંધ કરી દે કે પછી દૂધની માત્રા ઘટતી જણાય છે। હવે આપણે આ રોગના નિયંત્રણ પર વાત કરીએ તો મિત્રો, આ બધી ઘાતક બીમારીઓથી ઘેટા બકરાને બચાવવા માટે આપણે તેમાં સમયસર રસીકરણ કરાવવું જરૂરી છે, જેના માટેની દવાઓ સરકારી પશુ દવાખાનામાંથી તેમજ પશુ દવાની દુકાનેથી મેળવી શકાય છે। માતાના રોગથી બચવા માટે ટોળાના બધા પશુને નવેમ્બર જાન્યુઆરી માસમાં દર વર્ષે રસી આપવી જોઈએ, જેથી આ રોગથી બચી શકાય। તાણના રોગથી પશુને બચાવવા માટે તેને ઈટીવી એટલે કે એન્ડ્રોટોક્સિમિયા ટીસ્યુ વેક્સિન નામની રસી વર્ષમાં બે વખત ફેબ્રુઆરી માર્ચ મહિનામાં તથા જૂન જુલાઈમાં આપવી જોઈએ। ઘેટા બકરાના પાલક ભાઈઓ, યાદ રાખો કે રસી જ રોગોથી બચવાનો એકમાત્ર ઉપાય છે, નહીંતર આ રોગો એક વખત લાગ્યા બાદ તેની સારવાર કરવી મુશ્કેલ થઈ જાય છે તથા પશુનું મૃત્યુ થવાની પણ સંભાવના રહે છે। રસીકરણ કરવા છતાં કોઈ પશુ બીમાર જણાય તો સૌપ્રથમ તેને ટોળાના સ્વસ્થ પશુથી અલગ કરીને તેની ખાવા પીવાની વ્યવસ્થા પણ અલગથી કરવી જોઈએ, તેમજ પશુ ચિકિત્સકની સલાહ મુજબ ત્વરિતપણે સારવાર શરૂ કરવી જોઈએ। અંતઃ પરોપજીવી, જે મુખ્ય રીતે ગોળકૃમિ, પટ્ટીકૃમિ તેમજ પર્ણકૃમિના સ્વરૂપે હોય છે, તે પશુના આંતરડા તથા અન્ય અવયવોમાં રહે છે, તેમજ પશુ દ્વારા લેવામાં આવેલા ખોરાકનો તે પોતાના વિકાસ માટે ઉપયોગ કરે છે, તેમજ આંતરડામાંથી લોહી ચૂસે છે,
આ રીતે પરોપજીવીઓ નુકસાન કરતા હોવાથી પશુમાં શારીરિક નબળાઈ આવે છે, જાડા થઈ જાય છે અને તેના ઉત્પાદન ઉપર વિપરીત અસર પડે છે। આ ઉપરાંત બાહ્ય પરોપજીવીઓ કે જે પશુના શરીર પરથી લોહી ચૂસે છે અને પશુને ખંજવાળ ઉત્પન્ન કરે છે, તેમજ પશુના ચામડાની ગુણવત્તા પર વિપરીત અસર કરે છે। તેથી સારું ઉત્પાદન મેળવવા માટે આપણે પશુને અંતઃ પરોપજીવીઓ તથા બાહ્ય પરોપજીવીઓથી બચાવવા જોઈએ। ઘેટા બકરામાં અંતઃ તથા બાહ્ય પરોપજીવીઓના નિયંત્રણ માટે આઇવરમેક્ટિન નામની રસી 1 મિલી પ્રતિ 50 કિલો શરીરના વજનના હિસાબે ચામડીની નીચે આપવી જોઈએ। આ ઉપરાંત બાહ્ય પરોપજીવી એટલે કે જૂ, ચાચડ, ઇતરડી, માખી વગેરેથી રક્ષણ માટે 2% મિથાઇલ પેરાથિયોન પાવડર 2 ભાગ તથા 6 ભાગ રાખ મેળવીને ચામડી પર ચોંપડવો જોઈએ। પશુને જ્યાં ખંજવાળ આવતી હોય ત્યાં સલ્ફર મલમ એટલે કે 1 ભાગ સલ્ફરને 3 ભાગ વેસેલિનમાં ભેળવીને લગાવવો જોઈએ। મિથાઇલ પેરાથિયોન પાવડરનો ઉપયોગ કરતી વખતે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે પશુ તેને ચાટે નહીં, તેમજ પાવડર મોઢું, આંખ, નાક, કાન તથા આંચળ વગેરે ભાગો પર લગાવવો નહીં। અંતઃ પરોપજીવીઓથી રક્ષણ માટે વર્ષમાં 3 વખત કૃમિનાશક દવા બધા નાના મોટા ઘેટા બકરાઓને પાવી જોઈએ। દરેક વખતે ઊન કાપ્યા પહેલા એટલે કે માર્ચ એપ્રિલમાં 1 વખત, જુલાઈ ઓગસ્ટમાં 2 વખત અને ઓક્ટોબર નવેમ્બરમાં 3 વખત દવા પાવી જોઈએ। એ વાતનું ધ્યાન રાખવું કે એક જ દવા વારંવાર ન આપતા દવા બદલતી આપવી જોઈએ। કૃમિનાશક દવાઓ જેવી કે આર્બેન્ડાઝોલ, પાઇપારાઇઝિન તેમજ કાર્બન ટેટ્રાક્લોરાઇડમાંથી બનેલી દવાઓ બજારમાં આસાનીથી મળી જાય છે। ઘેટા બકરા પાલન કરતા ભાઈઓને સલાહ આપવામાં આવે છે કે ચેપી રોગોના ફેલાવાના સમયમાં ઘરગથ્થુ ઉપાયો ન કરતા તાત્કાલિક પશુ ચિકિત્સકની સલાહ લઈ તે મુજબ સારવાર કરવી જોઈએ। આપણા ગુજરાત રાજ્યમાં હાલમાં પશુપાલન ક્ષેત્રે ખૂબ જ ક્રાંતિ આવેલ છે, તેથી ઘણા પશુપાલક ભાઈઓ પશુપાલનને ગૌણ વ્યવસાય તરીકે ન ગણતા મુખ્ય વ્યવસાય તરીકે અપનાવવા લાગેલ છે અને તેના માટે તે મોટા તબેલાઓનું આયોજન પણ કરતા હોય છે, તેમજ સારી ઓલાદની ગાયો તથા ભેંસોનું પાલન પણ કરતા હોય છે। તેમ છતાં ફક્ત સારી ઓલાદોના પાલનથી જ વધુ દૂધ ઉત્પાદન મળી જતું નથી, તેની સાથે સાથે બીજી ઘણી બાબતો પર ધ્યાન રાખવું અનિવાર્ય બની જતું હોય છે, જેમાં પશુઓમાં આવતા વિવિધ રોગોથી સારવાર સમયસર કરવી જોઈએ એ એક અગત્યનું પાસું છે। આવો જ એક અગત્યનો રોગ છે પશુઓમાં ગર્ભાશયમાં ચેપનો રોગ। ઘણી વખત પશુના વિયાણ બાદ 8 થી 10 દિવસ પછી પશુના ગર્ભાશયમાં ચેપ લાગે છે, જેથી પશુને મૂત્ર ત્યાગ કરવામાં તકલીફ પડે છે, તેમજ તાવ પણ આવે છે। રોગ જો વધારે સમય સુધી રહે તો ગર્ભાશય ખરાબ થઈ જાય છે, તેથી આવા રોગની સારવાર સમયસર કરવી જોઈએ તો આવા ગર્ભાશયના ચેપ જેવા રોગ થવાના કારણો, તેના લક્ષણો તથા તેના નિવારણના ઉપાયો વિશે માહિતી મેળવીએ જૂનાગઢના ડોક્ટર એસએન ઘોડાસરા સાહેબ પાસે। પ્રિય પશુપાલક મિત્રો, આજે આપણે ગર્ભાશયની અંદર ચેપ વિશેની વાત કરીશું। આ રોગ તમામ પશુઓની અંદર મુખ્યત્વે વિયાણના 8 થી 10 દિવસ બાદ ગાયની અંદર જોવા મળે છે। ભેંસો કરતાં ગાયની અંદર આ રોગનું પ્રમાણ જોવા વધારે મળે છે। મુખ્ય લક્ષણોની વાત કરીએ તો ઘટ સફેદ પ્રકારનું પ્રવાહી ગર્ભાશયના મુખ વાટે યોનિ માર્ગે બહાર નીકળે છે। રોગ થવાના કારણો વિશેની વાત કરીએ તો સામાન્ય વિયાણની અંદર જો કોઈ પ્રોબ્લેમ્સ હોય, ધારો કે બચ્ચું આડું હોય અને બચ્ચું ખેંચવાનું થાય, તો હાથ મૂકી અને જો આ બચ્ચાને ખેંચવામાં આવે અને જો તમે હાથ સાફ ના કરેલા હોય તો હાથ ઉપર રહેલો ચેપ ગર્ભાશયની અંદર જાય છે। ચેપ ત્યાં સ્થાયી થઈ અને ત્યાં રોગ ફેલાવે છે, ચેપ ફેલાવે છે અને પરિણામે રસી થઈ જાય છે, જેને આપણે ગર્ભાશયની અંદર ચેપ કહીએ છીએ। બીજું એનું કારણ છે કે ઘણી વખત મેલી ના પડવાના કારણો પણ આપણે ઘણી વખત પશુપાલક મિત્રોને જોવા મળતા હશે। મેલી જ્યારે ના પડે ત્યારે આપણે હાથ મૂકીને ખેંચીએ છીએ, ત્યારે પણ આપણા હાથની અંદર રહેલો રોગ ગર્ભાશયની અંદર જઈ અને ચેપ ફેલાવે છે। ત્રીજું કારણ છે કે જો પ્રોલેપ્સ, એમ જેમ કે આપણે એને ગુજરાતીમાં માટી ખસી જવી, દિલ ખસી જવું એ નામે ઓળખીએ છીએ, ગર્ભાશય આખું બહાર આવી જાય છે, તો એને ગર્ભાશયને પાછું અંદર બેસાડીએ ત્યારે એની અંદર અસંખ્ય જીવાણુ રહેલા હોય છે। એ જીવાણુઓ પણ ગર્ભાશયની અંદર જો ઉચિત સારવાર કરવામાં ના આવે તો એ ચેપ ફેલાવે છે અને પરિણામે આવા લક્ષણો આપણે જોવા મળે છે। ચોથું કારણ છે, જો ખોટી રીતે કૃત્રિમ બિદ્દાન કરવામાં આવે
तो गर्भाशयना मुखने इजा थाय छे अने त्यां पण चेप लागवानी शक्यताओ रहेली होय छे। पांचमुं कारण, घणी वखत आपणे कुदरती संवर्धन पण गामना पाडાઓ કે સાંડ સાથે આપણે કરાવતા હોઈએ છીએ, ત્યારે જો એ સાંડ કે પાડો રોગગ્રસ્ત હોય તો પણ એ ગર્ભાશયની અંદર ચેપ ફેલાવે છે અને પરિણામે ગર્ભાશયનો અંદર આવા લક્ષણો આપણે જોવા મળે છે। આ રોગની અંદર જોવા મળતા લક્ષણોની વાત કરીએ તો સફેદ પ્રકારનું ઘટ્ટ પ્રવાહી એ વાસ મારે તેવું યોની માર્ગે બહાર નીકળે છે। ઘણી વખત યોનીનો ભાગ છે લાલાસ પડતો અને સોજેલ દેખાય છે। પેશાબ કરતી વખતે પશુઓને ખૂબ જ બળતરા અને દુખાવો થાય છે। ઘણી વખત આ ચેપનો જો ફેલાવો ગર્ભાશયની અંદર બહુ ખૂબ જ વધારે હોય તો ઘણીવાર ટોક્સિમિયા જેમ કે ઝેરી અસર પણ થઈ શકે છે, જેથી કરીને જાનવરની અંદર 106-107 ડિગ્રી જેટલો તાવ પણ જોવા મળે છે। જાનવર ખાવાનું બંધ કરી દે છે અને દૂધ પણ ખૂબ જ ઓછું થઈ જાય છે। હવે આ રોગને અટકાવવાની જો વાત કરીએ તો પશુપાલક મિત્રોને ખાસ કરીને જે બાબતોનું ધ્યાન રાખવાનું છે એની વાત કરીએ તો જ્યાં વિયાણ માટે આપણે પશુઓને બાંધેલું છે ત્યાંનું આજુબાજુનું વાતાવરણ ખૂબ જ સ્વચ્છ અને ધોઈને રાખવું ખૂબ જ જરૂરી છે। પશુઓને ખેંચવાનું પણ થાય, થોડુંક આડું હોય અવળું હોય ત્યારે આપણે જો ખેંચવું હોય તો હાથ આપણા સાફ કરી, સાબુથી સાફ કરી, એન્ટીસેપ્ટિક સોલ્યુશન લગાડી ત્યારબાદ જ એને ગર્ભાશયની અંદર હાથ મૂકવો જોઈએ, જેથી કરીને ચેપ લાગવાની સંભાવનાઓ ખૂબ જ ઘટી જાય છે। ત્રીજું કારણ છે કે જે વસ્તુઓ, જે સાધનો ગર્ભાશયની પાછળના ભાગમાં પશુઓના વિયાણ વખતે જે કોન્ટેકમાં આવવાના હોય, સંપર્કમાં આવવાના હોય, એને સાફ કરી એન્ટીસેપ્ટિક સોલ્યુશનથી સાફ કરી ત્યારબાદ જ એનો ઉપયોગ કરવો જોઈએ। હવે આ રોગ થયા બાદ એની સારવાર રૂપે તમારે કોઈ પણ વેટનરી ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ હિતાવહ છે। આમની અંદર જો આપણે સારવારની વાત કરીએ તો 5-7 દિવસ સુધી એન્ટીબાયોટિકનો કોર્સ કરવો જોઈએ અથવા તો વેટનરી ડૉક્ટરની સલાહ મુજબ આ દવા કરવી જોઈએ। સાથે સાથે ગર્ભાશયની અંદર છોડવાની દવાઓ પણ બજારમાં ઉપલબ્ધ છે, એનો ઉપયોગ કરી શકાય અને ઘણી બધી એવી દવાઓ છે જે ગર્ભાશયને સંકોચન કરે છે, જેથી કરીને ગર્ભાશયની અંદર જે રહેલો ચેપ છે એ સંકોચાય એટલે ગર્ભાશયના મુખ વાટે બહાર નીકળી જાય છે અને ગર્ભાશય સાફ થઈ જાય છે। આ રોગને રોકવા માટેના જો કારણો છે એના ઉપર ખાસ કરીને ધ્યાન આપીએ તો પશુઓ જો આ રોગથી પીડિત હોય તો પણ એ સાજું થઈ અને ફરીવાર ઉચિત સમયે ગરમીમાં આવે છે અને તમને આર્થિક નુકસાન થતું અટકાવી શકાય છે। અન્નદાતા કાર્યક્રમ વિશે વધુ વિગતો જાણવા આપ અમને અમારા નિયત સરનામા પર પત્ર વ્યવહાર દ્વારા સંપર્ક કરી શકો છો। અન્નદાતા, News18 ગુજરાતી, A101, કોમર્સ હાઉસ 5, કોર્પોરેટ રોડ, પ્રહલાદનગર, અમદાવાદ 380051। તો આજની કૃષિ જ્ઞાનની સફરને અહીં જ સમાપ્ત કરીશું। આવતીકાલે ફરી મુલાકાત કરીશું કૃષિની નવી જાણકારીઓ સાથે। ત્યાં સુધી મને આપશો રજા, નમસ્કાર।